મહેસાણા કોંગ્રેસ પાર્ટી દ્વારા નગરપાલિકા આગળ એ ડિવિઝન પોલીસ સ્ટેશનથી નગરપાલિકા સુધી ગધેડા પકડીને પાલિકામાં લઈ આવે અને પાલિકામાં બાંધે આ પ્રમાણે કર્યો વિરોધ. મહેસાણા નગરપાલિકા ભૂગર્ભ ગટરના ભ્રષ્ટાચાર બાબતે આજે મહેસાણા કોંગ્રેસના આગેવાનો દ્વારા ગધેડાઓને સાથે રાખી અનોખો વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. શહેર કોંગ્રેસ પ્રમુખ ભૌતિક ભટ્ટ અને સાથે કાર્યકર્તાઓ ગધેડા લઈ હાથોમાં બેનરો લઈ મહેસાણા નગરપાલિકા ખાતે આવી પહોંચ્યા. ત્યારબાદ વિરોધ નોંધાવવાનો આ અનોખો પ્રયાસ જોવા મળ્યો. પાલિકા કેમ્પસમાં બેસી રામધૂન બોલાવી, જોકે ઉગ્ર વિરોધ લાગતા પોલીસે કોંગ્રેસ કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી. ભાવિન ભાવસાર, જેડેશ ટીવી, મહેસાણા. ગટરની કંપની ખૂટી ઊભી કરી, જેના પાસે વર્કનો કોઈ અનુભવ નથી, એની ડિપોઝિટ ભરી નથી, જે કર્મચારીઓ ભૂગર્ભ ગટરમાં ઉતરે એનો વીમો નથી, એવા વ્યક્તિને છ છ મહિના સુધી નગરપાલિકાએ ભ્રષ્ટાચાર આચર્યો. તમે સ્વિમિંગ પુલ જોશો, અટલ સ્વિમિંગ પુલ, એના પણ કાગળિયા બોગસ છે. એટલો બધો ચરમસીમાએ મહેસાણા નગરપાલિકાનો ભ્રષ્ટાચાર પહોંચી ગયો છે કે અમદાવાદના અંદર ફાર્મ હાઉસો, અમદાવાદના અંદર ફ્લેટો, હવે લોકો કોર્પોરેટરો અને અન્ય વ્યક્તિઓ ખરીદવા માંડ્યા છે. મારું એમ કહેવું છે કે આ વેરો ભરતી પ્રજાના પૈસા છે, તમારા નથી. તમે આ કેમ આવું કરી રહ્યા છો? આજે મારે ગધેડા લઈને મારા વિરોધ પક્ષના નેતા, પૂર્વ નગરપાલિકાના પ્રમુખ, સર્વે મિત્રોને લઈને મારે અહીં આવવું પડ્યું, પ્રજા વધી આવવું પડ્યું. કેમ આટલો બધો ભ્રષ્ટાચાર ચરમસીમાએ પહોંચ્યો છે? તમે જ્યારે વાત કરતા હો કે આ વેરો ભરતી પ્રજા છે, વેરો ભરતી પ્રજાના વેરો હકદાર તરીકે હું પ્રશ્ન પૂછું છું કે આવા ભ્રષ્ટાચારીઓ સામે ડૉક્ટર મિહિર પટેલ ફરિયાદ દાખલ કરશે? હું ડૉક્ટર મિહિર પટેલને વિનંતી કરું છું કે ભ્રષ્ટાચારીઓ સામે આ ફરિયાદ દાખલ કરો, સમાજમાં એક ઊંધું ઉદાહરણ દાખલ કરો, જેથી ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટર હોય, તમે છા સવારે જો રેકોર્ડિંગ આવી રહ્યા છે, એકબીજાને રેકોર્ડિંગ કરવામાં આવે છે, એનો મતલબ કોઈક ષડયંત્ર હોય અથવા કોઈક નગરપાલિકાના અંદર કોઈ મોટો વ્યક્તિ હોય, જે કિંગ મેકર હોય, જે કોઈક નાના નાના પેદાઓને હેરાન કરતો હોય અને મોટા પાયે આ ભ્રષ્ટાચાર ગાંધીનગર પણ જતો હોય, એના માટે કોંગ્રેસ પક્ષ સદાય આના માટે લડતો રહેશે અને જ્યાં જ્યાં ભ્રષ્ટાચાર થશે ત્યાં ત્યાં અમારી લડત રહેશે. ગધેડા લઈને લાવવાનું કારણ શું? ગધેડા લાવીને એમને બતાવ્યું કે મહેસાણા શહેરની પ્રજા પણ સમજી ગઈ છે અને ગધેડા પણ હવે સમજી ગયા છે કે તમારો ભ્રષ્ટાચાર ચરમસીમાએ પહોંચી ગયો છે.